રાજ્યમાં ઠંડી અને કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી આવતીકાલે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ આગામી 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ ફરી વધશે ઠંડીનું જોર હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીના શહેરમાં મોટો કડાકો બે દિવસમાં અદાણી ગ્રુપનું માર્કેટ કેપ 2 લાખ કરોડ તૂટ્યું અદાણીની 6 લિસ્ટેડ કંપનીઓના શેરમાં કડાકો અમદાવાદમાં વ્યાજખોરો સામે પોલીસના મેગા લોકદરબારમાં પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી લોકદરબારમાં પહોંચીને ગૃહ રાજ્યમંત્રીએ લોકોની સમસ્યા સાંભળી લોકોને વ્યાજખોરોના ત્રાસથી મુક્તિ અપાવવા આશ્વાસન પણ આપ્યું ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત 10 સભ્યોમાંથી 7 સભ્યો ભાજપમાં સામેલ થતા અવિશ્વાસની દરખાસ્ત તાલુકા પંચાયતની બેઠકમાં 14 સભ્યોનું ભાજપને સમર્થન અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સ્થાનિકો અને એએમસીની ટીમ વચ્ચે ઘર્ષણ સૂર્યમ એલિગન્સના સામે આવેલ શિવજીનું મંદિર દૂર કરવા આવી હતી ટીમ મંદિર દૂર કરતા સ્થાનિકો સાથે ઘર્ષણ થયું અમદાવાદમાં બોગસ તબીબો પર મનપાની કાર્યવાહી લાંબામાંથી અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગે નકલી ડિગ્રીવાળા 10 બોગસ તબીબ ઝડપ્યા મનપાએ બોગસ તબીબના ક્લિનિક કર્યા સીલ સુમુલ ડેરીમાં ચેરમેન તરીકે માનસી પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રાજુ પાઠકને રિપીટ કરાયા માનસી પટેલે કહ્યું સુમુલ ડેરીનું દૂધનું વેચાણ 20 લાખ લીટરથી ઉપર લઈ જવાશે ગ્રાહકો અને પશુપાલકોના હિતની રક્ષા કરીશું